તમે ગામ છોડ્યા પછી એટલી હદે ગામથી દૂર થઈ ગયા છો, સૌરાષ્ટ્રની વચ્ચે બેઠેલો, સિદ્ધગીરી માટે તમને એટલો બધો ગર્વ હોવો જોઈએ, આખા ઇન્ડિયાની અંદર કોઈને ન મળ્યો એવો ગિરિરાજ અમારા કાઠિયાવાડમાં, અમારા સૌરાષ્ટ્રની અંદર અમારા ઘોઘારીઓને મળ્યો છે. અફસોસ, એ ઘોઘારીઓને પૂછું છું, 125-150 ઘર આ 5-10 મિનિટના ડિસ્ટન્સની અંદર હશે કે નહીં હોય? એ 150 ઘરમાં આજે બપોરે કંસાર બનશે ખરો? આંગળી ઊંચી કરો. તમારી શું આંગળી ઊંચી કરાવવાની? તમને તો ખાલી સંસાર આવડે છે, કંસાર આવડતો જ નથી. કેશો ઘરે જઈને કંસાર બનાવવાનો. ગોગારીઓ કેશો, તો મારા પાત્રામાં આજે આવે તો હું માનું કે કંસાર બન્યો છે, અને હું કઈ 125 ઘરે ફરવા નથી જવાનો. હકીકતમાં આજે જ્યારે ધજા ચડે ને ત્યારે તમારા ઘરે દીવો પ્રગટવો છે. શાશ્વત ગિરિરાજ શત્રુંજય દાદા પરના, આદિશ્વર દાદાની 490મી સાલગીરી હોય, વર્ષગાંઠ હોય, અને આપણા ઘરે દીવો ના પ્રગટે, અત્યારે આપણે હકીકતમાં ક્યાં હોવા જોઈએ? કોરોનાને લીધે, સંજોગોને લીધે કદાચ વલસાડ છોડીને જઈ નથી શકતા. આજે મારા ઘરની અંદર દીવો પ્રગટશે, આજે મારા ઘરમાં કંસાર થૂલી રંધાશે અને સૌના મોઢા મીઠા કરાશે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો જ, તમારું ગામ માની લો કે ગાગોદર, ગાગોદરમાં ભગવાન બેઠા એ સાલગીરી ખબર છે ખરી? તિથિ ખબર છે? ઓકે. તમે એ દિવસે ન જાઓ, અહીંયા વલસાડમાં તમારા ઘરે એ દિવસે મોઢું મીઠું થાય ખરું? નહીં. તમારા ઘરની અંદર ગાગોદરના ભગવાનની મોટી ફ્રેમ ખરી? હું શંખેશ્વરને રાખું, હું મુનિ સુરતને રાખું, હું આદિશ્વરને રાખું, હું ગિરનારના નેમનાથને રાખું, પણ મારા ગામના મૂળનાયક ભગવાનનો ફોટો મારા ઘરમાં ના મળે? જે ભગવાનના પ્રભાવે અમે ત્યાંથી અહીં સુધી પહોંચ્યા, જે પ્રભુની ભક્તિના પ્રભાવે આજે આ સ્થાન પર પહોંચ્યા, અને જે દેવાધિદેવની પૂજાના પ્રભાવે આજે આખો સંસાર અમારો લીલોછમ છે, એ ભગવાનને જ અમે ભૂલી ગયા છે. ત્રણ ચીજ જોઈએ તમારા ઘરની અંદર. અહીં બેઠેલા બધાને કહું છું, કોઈ ટાણાના હશે, કોઈ ટીમાણાના હશે, કોઈ તળાજાના હશે, કોઈ દાઠાના હશે, કોઈ મહુવાના હશે, કોઈ રંગોળાના હશે, કોઈ નિંગાળાના હશે. હું ઘોઘારી નથી, હું હાલારી છું, કાઠિયાવાડની બાજુના જ છીએ, એટલે મારો ને તમારો ટહુકો તો સરખો જ આવવાનો છે. પણ હું એમ પૂછું છું, તમે જે ગામના હો એ ગામના ભગવાનનો ફોટો તમારા ઘરમાં ખરો? ત્રણ ચીજ એ ફોટાની નીચે હોવી જોઈએ, મૂળ નાયક ભગવાનનું નામ, તમારા ગામનું નામ, અને દેવાદિદેવની પ્રતિષ્ઠાની સાલગીરીનો દિવસ. આ ત્રણ ચીજ હોવી જોઈએ. તમારા દીકરાને કદાચ ખબર હશે તમે કયા ગામના, તમારા દીકરાના દીકરાને પૂછશો ને, વોટ ઇઝ યોર નેટિવ પ્લેસ? વલસાડ. હું વલસાડ, કારણ કે તમે એને કોઈ દિવસ ગામડે લઈ નથી ગયા, એને કોઈ દિવસ પોતાના નેટિવ પ્લેસ જોયા જ નથી. એના મનમાં એમ જ છે કે આપણે જ્યાં જન્મ્યા, બોર્ન એન્ડ બોટ અપ ક્યાં થયું, એ આપણું નેટિવ પ્લેસ નો. જે ગામે તમને આટલું બધું આપ્યું એ ગામને ભૂલી જવા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયશ. દેવલોક કરતા પણ વધારે મજા તો છે ને ક્યાં આવે? આપણી જન્મભૂમિ પર આવે છે. એ ભૂમિના ભગવાનના ફોટા મૂકશો ખરા? આંગળી ઊંચી કરો, મને ખબર પડે છે એ તો આંગળી ઊંચી જ કરો, નથી એ હવે આંગળી ઊંચી કરો કે અમારા ઘરમાં આજ સુધી નહોતું, હવે આપે કીધું એટલે હવે મૂકશું. બસ 3-4 બાકીના બધે જ છે એમ સમજવાનું? 10, વેરી ગુડ. આમ હપ્તે હપ્તે આંગળી ઊંચી થાય છે. આમાં ક્યાં લોન જેવું છે તો આમ હપ્તે હપ્તે આંગળી ઊંચી કરો. નંબર 1, નો એડવાઇસ. ત્રણ લોકના નાથની આજે સાલગીરી હોય, દેશ વિદેશમાંથી લોકો આવતા હોય, આપણા ઘરે યાદ કરીને આજના દિવસે પણ આપણે કંઈ ન કરીએ, આપણા જેવો અધમ કોઈ નથી. નંબર 2, જીવનને સુગંધિત બનાવવાની 3 કન્ડિશન છે. એમાં પહેલી કન્ડિશન નો એડવાઇસ, બીજી કન્ડિશન નો ઓપ્શન. ઓપ્શન એટલે બોલો જલ્દી, સ્પેલિંગ નથી પૂછતો, અર્થ પૂછું છું. KBCમાં કેટલા ઓપ્શન? બસ એ જ મોકાશ. નો ઓપ્શન, વિકલ્પ વગરની જિંદગી જોઈ. તમને કહું, તમે સવારે ઉઠો છો, સાંજે સુવો છો, ઇન બિટવીન કેટલી કેટલા ઓપ્શન તમારી જિંદગીમાં, એક દિવસમાં કેટલા ઓપ્શન? તમે નાવા જાઓ ને
એટલે હું કયો સાબુ વાપરું? ખાલા એક ઓપ્શન સર, હું ડવ વાપરું, હું મોતી વાપરું, હું લાઈફ બોય વાપરું, લક્ષ વાપરું, નાના રેક્સોના વાપરું, છે કે નહીં ઓપ્શન? ફેવરિટ સાબુ એ ના હોય તો તમે એ સાબુ વગર નાહો નહીં. મારા સાબુથી કોઈએ નાવાનું નહીં. કોઈને મારો સાબુને યુઝ કર્યો તો હું એ સાબુથી નાહો નહીં. અરર, આ સાબુ જેવી ચીજ જ ન જોઈએ. સાબુ એ તો રૂપિયા કમાવાના ધંધા છે, બાકી સાબુ કોઈ પણ વાપરો, કલર તો એક જ રહેવાનો છે. નહીં સમજ્યા? મદ્રાસની અંદર એક ભાઈ સાબુની દુકાનમાં ગયો. સાબુની દુકાનમાં જઈને એને કીધું કે લાઈફ બોય કીધને મેં દયા 11 રૂપિયા 50 પૈસા. અચ્છા મોતી, 11 રૂપિયા 50 પૈસા. અચ્છા રેક્સોના, બોલું કે 11 રૂપિયા 50 પૈસા. મદ્રાસીઓનો અવાજ થોડો ઘોઘરો હોય. પછી બોલાય કીધું ડાવ 11 રૂપિયા 50 પૈસા. 5-7 સાબુ બોલી ગયો તો બધાના ભાવ એક થઈ કે કોઈ બી સાબુ લ્યો 11 રૂપિયા 50 પૈસા. એ સાબુ કોઈ બી લ્યો, કલર એકી રહેગા. મદ્રાસીઓ છે ને કેવા હોય, બસ